नमस्कार मित्रों, आपનું સ્વાગત છે સૌપ્રથમ આપણી YouTube ચેનલ પર। તો મિત્રો, આજે આપણે વિડિયોમાં ધોરણ 12 વિષય ભૂગોળમાં આજનો જે પેપર લેવાયું છે એ પેપર જોઈશું સંપૂર્ણ। કુલ ગુણ છે 100, સમય છે એ 11:82, તારીખ છે 9/10/2022, સેક્શન એ છે એમાં નીચે 1 થી 10 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે। આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। 10 ગુણ છે સેક્શન એના, પ્રતિકનો 1 ગુણ રહેશે। સેક્શન એમાં પહેલો જે એમસીક્યુ છે એમાં માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે પૃથ્વી, ભૌતિક તત્વો, ઉદ્યોગ, માનવ। બીજું છે એમાં દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? કેરળ, તેલંગાણા, સિક્કિમ, મહારાષ્ટ્ર। કેનેડાના ઉત્તમ ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? સેક્શન બી મિત્રો, 11મો જે પ્રશ્ન છે એમાં વિશિષ્ટ ભૂગોળ કઈ વિગતોનો જે અભ્યાસ કરી છે? ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ક્યાં છે? રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા નવા ક્ષેત્રનો વિકાસ થયો છે? વિશ્વમાં જાણીતો રેલ માર્ગ કયો છે અને તે કેટલા દેશોને જોડે છે? ઇમેલ એટલે શું? યુએસમાં શહેરીકરણનું મુખ્ય પરિબળ કોને ગણવામાં આવે છે? ડોટરશિપ દ્વારા કઈ કામગીરી થાય છે? વસાહત એટલે શું? માનવ ભૂગોળનો એક વિષય શાખા તરીકે ઉદ્ભવ ક્યારે થયો? સેક્શન બીમાં મિત્રો દરેક પ્રશ્ન છે એ 2 ગુણનો હશે અને સેક્શન સી છે એ 20 ગુણનું પૂછાશે। નવનિયતિવાદી વિચારધારા શું સમજાવી છે? નદીના ખીણ પ્રદેશમાં વધુ વસ્તી હોય છે શા માટે અથવા ઉદ્યોગ એટલે શું? ચતુર્થક પ્રવૃત્તિઓનો અર્થ આપો। પરિવહનનું સસ્તું માધ્યમ કયું છે શા માટે? આકાશવાણી ઉપયોગી સમૂહ માધ્યમ છે, કારણ આપો। બંદર એટલે શું? બંદરના પ્રકારો કયા કયા છે? ચક્રીય વસાહત પ્રણાલી કયા જોવા મળે છે અને આ પ્રકારની વસાહત છે એની આકૃતિ દોરો। સમૂહ સંચારતંત્ર એટલે શું? તેના માધ્યમો લખો અથવા ગ્રામીણ વસાહતોના લક્ષણો જણાવો। દૂરદર્શનના બુનિયાદી કાર્યક્રમોની પ્રસારણ સેવામાં કેટલા સ્તરની અને કઈ કઈ છે? ઓપેક સંગઠનના હેતુઓ જણાવો। સેક્શન ડીમાં મિત્રો પ્રત્યેક પ્રશ્ન છે એ 3 ગુણનું પૂછાશે અને 30 ગુણનું છે સેક્શન ડી। માનવ ભૂગોળના અભિગમોની તુલના કરો। ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો। ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો। પ્લાયનનો લાભ સમજાવો। ટૂંકનો લખો ભારતમાં સાક્ષરતા।